गत वर्ष दरमियान बनासकांठा जिल्लाना छेवाड़ाना गामों जेवा के वावथरादमां तीड़े आक्रमण कर्युं हतुं अने आ गामडाओना खेतरोमां उभा पाकने विपुल प्रमाणमां नुकसान पहोंचाड्युं हतुं। पोताना खेतरोमां रहेला उभा पाकने बचाववा खेडूतोए अनेक प्रयासो कर्या हता। दिवसरात उभा पगे थाळी वगाड़ी तीड़ने भगाड़वामां व्यस्त रह्या हता, तेम छतां कुदरती आफत सामे खेडूतो लाचार बनी पोताना पाकने बचाववामां निष्फळ रह्या हता। जे दरमियान कोरोनाने लई समग्र विश्वमां भय फैलायेलो हतो, એ સમયે ગુજરાત પણ કોરોના મહામારીના ભયથી બાકાત ન હતું। દરેક જગ્યાએ કોરોનાનો ભય છવાયેલો હતો અને એમાંય પડોશી રાજ્યોમાંથી તીડે આક્રમણ કર્યું હતું। આ બે મુસીબતો એકસાથે આવતા ખેડૂતોના માથે જાણે આપ ફાટી પડ્યું હતું। જોકે તે સમય દરમિયાન વાવ થરાદના લોકોના ખેતરોમાં ઘણું નુકસાન થયું હતું અને રાજ્ય સરકાર દ્વારા પણ રાહત પેટે જાહેર કરવામાં આવી હતી, જે રાહત ખેડૂતોને હજી સુધી મળી નથી। થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના જે કાંઈ લોકોના પ્રશ્નો હોય એ વિસ્તારના ધારાસભ્યો સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે। એ પૈકીના બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગઈ વખતે તીડો આવેલા અને જે ખેડૂતોને નુકસાન થયેલું એના વળતરની રકમ હજુ સુધી બાકી હતી, એટલે ગઈકાલે જ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય તરીકે હું સાથે જઈ ત્યાં ખેતીવાડી વિભાગમાં તપાસ કરાવી અને સચિવનો સંપર્ક કરીને 15 માર્ચ સુધી આ તમામ ખેડૂતોને જે કાંઈ તીડની થયેલું નુકસાનની વળતરની જે રકમ બાકી છે એ ચૂકવણું કરી દેવામાં આવશે એવી સરકારશ્રીએ અને અધિકારીશ્રીઓએ અમને બાંયધરી આપી છે। ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળની ગાયોની સેવા માટે ગૌસેવકો હંમેશા અગ્રેસર રહ્યા છે। ગાયોને ઘાસચારો મળી રહે તે માટે ઠેર ઠેર ફાળો ઉઘરાવી ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા પૂરી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ગૌશાળાઓ અને પાંજરાપોળની ગાયો માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। થોડા સમય અગાઉ પણ કેટલાક ગૌભક્તોએ ગાયોની રક્ષા માટે ગુજરાતની ગૌશાળાઓને સબસિડી મળી રહે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી। તો બીજી તરફ વાવથરાદના ધારાસભ્યએ પણ ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળને યોગ્ય સબસિડી મળી રહે તે માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે। જો કે કોરોના મહામારીના કારણે લોકોના ધંધા રોજગારમાં એકાએક મંદી આવી જતાં ગૌશાળામાં ફંડ પણ મળતો નથી, જેથી ગૌશાળા અને પાંજરાપોળમાં પશુઓની દયનીય સ્થિતિમાં મુકાયા છે। આ પશુઓને સમયસર ઘાસચારો મળી રહે તે હેતુથી ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળની ગાયો માટે સબસિડી આપવા માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી અનેક રજૂઆત કરી છે। ગૌશાળાઓનો પ્રશ્ન હતો કે ખેડૂતોને અત્યારે હાલની તારીખમાં બીજી કોઈ આવક નથી, એટલે ગૌશાળાઓને જે મદદ કરવાની હોય કરી શકતા નથી। રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર જે રીતે ગૌશાળાઓ અને પાંજરાપોળને મદદ કરે છે એ જ રીતે ગુજરાતની સરકાર પણ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુ દીઠની સબસિડી આપવાની થતી હોય એ આપે। લોકડાઉન વખતની પણ જે રકમની ચૂકવણી કરવાની બાકી છે એ રકમની ચૂકવણી પણ રાજ્ય સરકાર જે તે ગૌશાળાઓને અને પાંજરાપોળને કરે, આ રીતની પણ અમારી રજૂઆત છે। એટલે આવનાર સમયની અંદર જે કાંઈ નર્મદાનું પાણી એ ધારાસભ્યો અને બીજા બધાના રજૂઆતના કારણે ચાલુ રાખવાનું છે, એ જ રીતે સરકાર મોટું મન કરી અને આ ગૌશાળાઓને પશુ દીઠ સબસિડી આપે એવી પણ અમે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી છે અને ચાલુ સત્રની અંદર બજેટની અંદર પણ અમે અમારા આ જે કાંઈ મુદ્દાઓ છે એ સરકાર સમક્ષ મૂકીશું।